સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ ચર્ચાઓની સાથે પાણીની સમસ્યાના મુદ્દા સાથે વેરા વસૂલનો મુદ્દો મોખરે રહ્યો હતો. તો માગણા બિલમાં વધારા સહિત પાણી વેરાના 600 ના 1200 કરાયો, તો કોંગ્રેસના કોર્પોરેટર સહિત 2 અપક્ષ કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં કારોબારી અધ્યક્ષ કોકિલાબેન વિજયભાઈ પટેલ તથા ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર, કોર્પોરેટરો દિલીપભાઈ રાવળ, દીપકભાઈ કડિયા, કોર્પોરેટર ધવલભાઈ રાવલ, રાજેશભાઈ ટેકવાણી, જગદીશભાઈ કિમતાણી, વિરોધ પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા અપક્ષ કોર્પોરેટર રાણાભાઈ વકીલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીવાના પાણીની વધતી જતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. 19-20 અને 2021ના બજેટને લઈને 19-20 પુરાણ બજેટ 16,22,00,000 અને 2021નું બજેટ 16,91,00,000નું, જેમાં નગરના સાર્વજનિક વિકાસ, આરોગ્ય, પાણીની સમસ્યા જેવી વિવિધ કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું છે. ટેક્સના દરોમાં ભાવમાં વધારો કરવામાં સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. તો માંગણા બિલમાં વધારાની સાથે ખાસ પાણીવેરામાં હાલના 600 ના 1200 રૂપિયા કરવાની રજૂઆત થતાં વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા અપક્ષના કોર્પોરેટર રાણાભાઈ વકીલ સહિત કુલ 3 કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો, પણ શાસક પક્ષ સામે બહુમતી હોવાથી ઠરાવ પાસ થયો હતો, જ્યારે CAA કાયદાને પાલિકા શાસક પક્ષે બિરદાવ્યો હતો. તો વિરોધ પક્ષના નેતા તથા 2 અપક્ષ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રાંતિજમાં વિકાસલક્ષી કામો અંગેની ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, લોકોની પ્રાથમિક સુવિધાઓ, પીવાના પાણીની સમસ્યાઓ, દીવા બત્તી, સફાઈ, આ બધી તમામ બાબતોને ધ્યાને રાખી સર્વાંગી વિકાસ તરફ ભારતીય જનતા પાર્ટીનું આ શાસન ચાલી રહ્યું છે. સન 2019-20 અને 2020-21ના વર્ષનું બજેટ આજની આ બેઠકનો મુખ્ય મુદ્દો હતો, અને આ મુદ્દા અન્વયે આ પ્રજા સમક્ષ આજનું અમારું બેઠકમાં મંજૂર થયેલું બજેટ, જેમાં અમારું સન 19-20ના વર્ષનું પુરવણી બજેટ 16,22,00,000નું છે અને 20-21ના વર્ષનું બજેટ 16,91,00,000નું છે, જેમાં નગરના સાર્વજનિક વિકાસ, પીવાના પાણી, આરોગ્ય જેવી વિવિધ કામગીરીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. ટેક્સના દરો પણ સુધારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પ્રાંતિજની જાહેર જનતાને આ માધ્યમથી હું જાણ કરું છું કે જે ઉપભોક્તાઓએ નગરપાલિકામાં ના મૂળ પાણી પુરવઠાની લાઇનોમાંથી જો ગેરકાયદેસર કનેક્શનો લીધા હોય તો સ્વયંભૂ આવી પોતે જાહેર કરી નગરપાલિકાનો ચાર્જ ભરી જાય એવી સૌને પ્રાર્થના કરું છું. નહીં તો નગરપાલિકા તપાસ કરશે ત્યારે આ અંગે દંડનીય જોગવાઈઓ લાગુ પડશે. માટે સમગ્ર નગરે આજની સામાન્ય સભાએ ભૂતિયા કનેક્શનો બાબતે નિર્ણય લેવા પણ વિચારેલું. આમ સમગ્ર શહેરનો સર્વાંગી વિકાસ તરફ આ બજેટ કામ કરી રહ્યું છે. આ બજેટ સાથે સાથે પ્રાંતિજ નગરપાલિકાએ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, પારસી આ બધા ધર્મના લોકો જે હિન્દુસ્તાનમાં 2014થી અસ્તિત્વમાં છે, એવા તમામ નાગરિકો માટે હિન્દુસ્તાનનું નાગરિકત્વ આપવાના જે નિર્ણય બંને લોકસભા અને રાજ્યસભાએ જે પસાર કર્યો છે, એને પ્રાંતિજ નગરપાલિકાની આજની સામાન્ય સભાએ
એમને બિરદાવ્યું છે અને અમે એમનો અભિનંદન પાઠવીએ છીએ એવું થયું.